Hello friends, welcome in my YouTube channel English Pathshala. Today we are going to learn most important topic of English grammar, that was types of sentences. એટલે કે આજે આપણે અંગ્રેજી બેઝિક ગ્રામર જે સ્પોકન ઇંગ્લિશ માટે ખૂબ જ મહત્ત્વનું છે અને બેઝિક ગ્રામર છે તેનો ખ્યાલ ખૂબ જ જરૂરી છે, કારણ કે બેઝિક ખ્યાલ હશે તો આપણે આગળ અંગ્રેજી છે તે શીખી શકીશું. તો તેમાં વિદ્યાર્થી મિત્રો ખૂબ જ મહત્ત્વનો અને પાયાનો કહી શકાય તેવો પ્રકાર છે ટાઈપ્સ ઓફ સેન્ટેન્સીસ, એટલે કે વાક્યના પ્રકારો. તો અંગ્રેજી ગ્રામરમાં છે તે વાક્યના ટોટલ ચાર પ્રકારો આવે છે. ફર્સ્ટ છે એસરેટિવ સેન્ટેન્સ એટલે કે વિધાન વાક્ય, ત્યારબાદ છે ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ એટલે કે પ્રશ્નાર્થ વાક્ય, ત્યારબાદ થર્ડ છે ઇમ્પેરેટિવ સેન્ટેન્સ એટલે કે આજ્ઞાર્થ વાક્ય, અને ફોર્થ છે એક્સક્લેમેટરી સેન્ટેન્સ એટલે કે ઉદ્ગાર વાક્ય. તો આ ચાર વાક્યના પ્રકારો છે જે અંગ્રેજી ગ્રામરમાં ખૂબ જ મહત્ત્વનો ટોપિક છે. એટલે કે અંગ્રેજી ગ્રામરમાં આપણે વાક્ય બનાવવા હોય તો તે વાક્ય બનાવવા માટે આપણે આ જે વાક્યના પ્રકારો છે તેનો અભ્યાસ કરવો ખૂબ જ જરૂરી છે અને સ્પોકન ઇંગ્લિશ માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે તેમ કહી શકાય. તો ચાલો વિદ્યાર્થી મિત્રો આપણે તેનો અભ્યાસ કરીએ. તો તેમાં ફર્સ્ટ ટાઈપ છે એસરેટિવ સેન્ટેન્સ. એસરેટિવ સેન્ટેન્સ એટલે કે વિધાન વાક્ય. તો તેની ડેફિનેશન સમજીએ કે જે વાક્યમાં કોઈ પણ હકીકત કે માહિતીને રજૂ કરવામાં આવે તે વાક્યને વિધાન વાક્ય કહે છે. એટલે કે જે કોઈ પણ વાક્ય હોય તે વાક્યમાં કોઈ પણ હકીકત એટલે કે રિયાલિટી, સત્ય તેમજ માહિતી એટલે કે ઇન્ફોર્મેશન રજૂ કરવાની હોય તો તેવા વાક્યને વિધાન વાક્ય કહે છે. અંગ્રેજી બોલવામાં અને લખવામાં વિધાન વાક્ય રચના વિશેષ ઉપયોગ થાય છે. મેં તમને હમણાં વાત કરી તેમ કે અંગ્રેજી બેઝિક ગ્રામર છે બરાબર, એટલા માટે વિધાન વાક્ય છે તે ખૂબ જ ઉપયોગી થાય છે. શા માટે? તો કે અંગ્રેજી લખવા અને બોલવા માટે વિધાન વાક્યની વાક્ય રચના છે તેનો ખૂબ જ વધારે ઉપયોગ થાય છે. તો વધારે ઉપયોગ થાય છે તો આપણે તેને સેન્ટેન્સ પેટર્ન એટલે કે વાક્ય રચનાનો અભ્યાસ કરીશું. તો સૌપ્રથમ આવશે કર્તા. કર્તા એટલે કે એડમિન પ્લસ ક્રિયાપદ એટલે કે વીમન. ત્યારબાદ છે અન્ય શબ્દ એટલે કે અધર વર્ડ્સ. આ વિધાન વાક્યનો કર્મ છે બરાબર, આ કર્મ જળવાવો પડે. આના ઉપરથી આપણે છે તે અંગ્રેજીમાં વાક્ય બનાવી શકીએ છીએ. સૌપ્રથમ આવશે કર્તા, ત્યારબાદ ક્રિયાપદ અને લાસ્ટમાં અન્ય શબ્દ. તો આ સેન્ટેન્સ પેટર્ન થઈ એસરેટિવ સેન્ટેન્સ એટલે કે વિધાન વાક્યની વાક્ય રચના. ત્યારબાદ તેના એક્ઝામ્પલ સમજીએ. તો તેમાં ફર્સ્ટ એક્ઝામ્પલ છે મહેન્દ્રસિંહ ધોની ઇઝ અ ગ્રેટ ક્રિકેટર. મહેન્દ્રસિંહ ધોની છે તે ખૂબ જ મહાન ક્રિકેટર છે. તો આપણે વાક્ય રચનામાં અભ્યાસ કર્યો તો વાક્ય રચનામાં સૌપ્રથમ શું હતું? તો કે કર્તા. તો અહીંયા મહેન્દ્રસિંહ ધોની છે તે કર્તા છે. ત્યારબાદ છે ક્રિયાપદ. તો ક્રિયાપદ છે અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણે જોઈ શકીએ છીએ કે કર્તા છે. તો કર્તા એટલે કે એડમિન. તો એડમિન કોણ છે? તો કે ભાઈ મહેન્દ્રસિંહ ધોની. ત્યારબાદ છે ઇઝ અ ગ્રેટ. તો તે થયું ક્રિયાપદ. અને લાસ્ટમાં છે ક્રિકેટર. તો તે છે અન્ય શબ્દ. બરાબર, આ રીતે આપણે વાક્ય બનાવવાના હોય છે એસરેટિવ સેન્ટેન્સમાં. ત્યારબાદ સેકન્ડ એક્ઝામ્પલ છે માય બ્રધર હેઝ અ ન્યૂ કાર એટલે કે મારા ભાઈ પાસે નવી કાર છે. ત્યારબાદ છે થર્ડ એક્ઝામ્પલ ડૉક્ટર એપીજે કલામ વોઝ અ નોબલ મેન એટલે કે ડૉક્ટર એપીજે અબ્દુલ કલામ છે તે ખૂબ જ ઉમદા માણસ હતા અથવા તો મહાન માણસ હતા, કોઈ બી આપણે કહી શકીએ. ડૉક્ટર એપીજે કલામ વોઝ અ નોબલ મેન એટલે કે એપીજે કલામ હતા તે ખૂબ જ ઉમદા મહાન માણસ હતા. મિસ્ટર રાઠોડ ટીચિસ ઇંગ્લિશ વેલ એટલે મિસ્ટર રાઠોડ છે તે ખૂબ જ અંગ્રેજી સારું ભણાવે છે. ત્યારબાદ છે ફિફ્થ એક્ઝામ્પલ ગાંધીજી વોઝ અ ઓનેસ્ટ મેન એટલે ગાંધીજી છે તે ખૂબ જ પ્રામાણિક માણસ હતા. ઓનેસ્ટ એટલે કે પ્રામાણિક. ત્યારબાદ છઠ્ઠું એક્ઝામ્પલ છે હી ઇઝ અ ગુડ લીડર એટલે કે તે સારો એવો લીડર છે. લીડર એટલે કે કોઈ પણ ટીમનું નેતૃત્વ કરે તે. ત્યારબાદ છે સેવન્થ અંકિતા પ્લેઝ વિથ પેશન એટલે કે અંકિતા છે તે જુસ્સા સાથે રમે છે. અહીંયા છે પેશન. પેશન એટલે કે ઉત્કટ થતો જુસ્સો, આવેગ, ક્ષણિક આપણે કહી શકીએ તે. એટલે કે અંકિતા છે તે ખૂબ જ આવેગથી રમે છે. ત્યારબાદ જે એઇટ એક્ઝામ્પલ છે માય મિસ્ટર શાહ ઇઝ અ હમ્બલ મેન.
હમ્બલ એટલે કે દયાળુ, મિસ્ટર શાહ છે એટલે દયાળુ માણસ છે. ત્યારબાદ છે નાઇન્થ, હિઝ ફાધર વોઝ અ લોયર, એટલે કે તેના પિતા છે તે વકીલ હતા. ત્યારબાદ છે ટેનમું એક્ઝામ્પલ, વેન હી વોઝ યંગ, જ્યારે તે યુવાન હતો, હિઝ ફાધર ડાયડ, ત્યારે તેના પિતા છે તે મૃત્યુ પામ્યા હતા. વેન હી વોઝ યંગ, જ્યારે તે યંગ એટલે કે યુવાન હતો, હિઝ ફાધર ડાયડ, ત્યારે તેના ફાધર છે તે મૃત્યુ પામ્યા હતા. ત્યારબાદ છે વિધાન વાક્યના ટોટલ બે પ્રકાર છે. આપણે વિધાન વાક્યની વાક્યરચના જોઈ, ત્યારબાદ તેના 10 એક્ઝામ્પલ જોયા. ત્યારબાદ વિધાન વાક્યના છે તે વિધાન વિદ્યાર્થી મિત્રો બે પ્રકાર પડે છે, એટલે તેની અંદર બે ટાઈપ્સ છે. ફર્સ્ટ છે એફર્મેટિવ એટલે કે હકાર વાક્ય, અને નેગેટિવ એટલે કે નકાર વાક્ય. તો તેમાં ફર્સ્ટ છે એફર્મેટિવ સેન્ટેન્સ એટલે કે હકાર વાક્ય. તો કોઈ હકીકત કે માહિતીને હકાર એટલે કે પોઝિટિવ અર્થમાં રજૂ કરવામાં આવે તેને એફર્મેટિવ સેન્ટેન્સ કહીએ છીએ. એટલે કે કોઈ પણ વાત હોય, હકીકત હોય, ઇન્ફોર્મેશન એટલે કે માહિતી હોય, તેને જ્યારે રજૂ કરવાની હોય ત્યારે હકાર અર્થ એટલે કે પોઝિટિવમાં આપણે રજૂ કરીએ તો ત્યારે તેને એફર્મેટિવ સેન્ટેન્સ કહીએ છીએ. તેમાં ફર્સ્ટ એક્ઝામ્પલ છે, સુરત ઇઝ અ બિગ સિટી, સુરત છે તે ખૂબ જ મોટું શહેર છે. સેકન્ડ એક્ઝામ્પલ છે, ઓલ ધી સ્ટુડન્ટ્સ વેર પ્રેઝન્ટ યસ્ટરડે, ગઈકાલે બધા જ વિદ્યાર્થીઓ છે તે હાજર હતા. ત્યારબાદ ત્રીજું એક્ઝામ્પલ છે, આઈ લાઇક ટુ ડ્રો પિક્ચર્સ, મને પિક્ચર દોરવા ખૂબ જ ગમે છે. ત્યારબાદ ફોર્થ છે, ધ કેટ ઇઝ સ્લીપિંગ ઓન ધી ટેબલ, બિલાડી છે તે ટેબલ ઉપર સૂતી છે. ફિફ્થ છે, સી ઓલવેઝ ફોરગેટ્સ હર પર્સ, તેણી હંમેશા તેનું પર્સ અથવા તો પાકીટ છે તે ભૂલી જાય છે. ફોરગેટ એટલે કે ભૂલી જવું, પર્સ એટલે કે પાકીટ. ત્યારબાદ સિક્સ છે, યુ આર અન એન્જિનિયર, એટલે કે તમે એક એન્જિનિયર છો, ઇજનેર છો. ત્યાર આ થયા જે આપણે એક્ઝામ્પલ જોયા તે થયા પોઝિટિવ એટલે કે એફર્મેટિવ સેન્ટેન્સના. ત્યારબાદ છે સેકન્ડ, નેગેટિવ સેન્ટેન્સ એટલે કે નકાર વાક્ય. કોઈ હકીકત કે માહિતીને નકાર એટલે કે નેગેટિવ અર્થમાં રજૂ કરવામાં આવે તેને નેગેટિવ સેન્ટેન્સ કહીએ છીએ. એટલે કે જે કોઈ પણ હકીકત હોય, ઇન્ફોર્મેશન એટલે કે માહિતી હોય તેને નકાર અર્થમાં, નકાર અર્થમાં એટલે નેગેટિવ રીતે, નકારાત્મક વલણથી તેને રજૂ કરવામાં આવે તેને નેગેટિવ સેન્ટેન્સ કહે છે. ફર્સ્ટ એક્ઝામ્પલ છે, રાજ વોઝ નોટ પ્રેઝન્ટ યસ્ટરડે, ગઈકાલે રાજ છે તે પ્રેઝન્ટ એટલે કે હાજર થતો ઉપલબ્ધ હતો નહીં. સેકન્ડ એક્ઝામ્પલ છે, વી ડુ નોટ પ્લે ક્રિકેટ એવરી ડે, અમે દરરોજ ક્રિકેટ રમતા નથી. એવરી ડે એટલે કે દરરોજ, પ્લે એટલે કે રમવું. વી ડુ નોટ પ્લે ક્રિકેટ એવરી ડે, અમે દરરોજ ક્રિકેટ રમતા નથી. થર્ડ એક્ઝામ્પલ છે, હી વોઝન્ટ ઇટિંગ વ્હાઈટ રાઈસ, એટલે કે તે સફેદ ચોખા ખાતો ન હતો. હી વોઝન્ટ ઇટિંગ વ્હાઈટ રાઈસ, એટલે કે તે હંમેશા અથવા તે સફેદ ચોખા છે તે ખાતો ન હતો. ત્યારબાદ ફોર્થ એક્ઝામ્પલ છે, હી ડીડ નોટ લાઇક યોગા, તેણીને યોગા ગમતા નથી. ફિફ્થ છે, ધે ડોન્ટ રીડિંગ બુક્સ, તેઓ બુક્સ એટલે કે પુસ્તકો છે તે વાંચી રહ્યા નથી અથવા વાંચતા નથી. સિક્સ એક્ઝામ્પલ છે, ધે વિલ નોટ બી જોઈનિંગ અસ ફોર ડિનર ટુ નાઇટ, એટલે કે તેઓ આજે રાત્રિ ભોજન માટે અમારી સાથે જોડાશે નહીં. ડિનર એટલે કે રાત્રિનું ભોજન, ટુ નાઇટ એટલે કે આજની રાત, અને જોઈનિંગ એટલે કે જોડાવવું. ધે વિલ નોટ બી જોઈનિંગ અસ ફોર ડિનર ટુ નાઇટ, એટલે કે તેઓ આજે રાત્રિ ભોજન અથવા રાત્રિ ભોજન માટે અમારી સાથે જોડાશે નહીં. તો આ થયા વિદ્યાર્થી મિત્રો વિધાન વાક્યના બે પ્રકારો આપણે અભ્યાસ કર્યો. અફર્મેટિવ સેન્ટેન્સ એટલે કે હકાર વાક્ય, જેને આપણે પોઝિટિવ સેન્ટેન્સ પણ કહી શકીએ છીએ, અને સેકન્ડ છે નેગેટિવ સેન્ટેન્સ એટલે કે નકાર વાક્ય. આ થયો વાક્યનો પ્રથમ પ્રકાર, જેનું છે વિધાન વાક્ય, જેને અંગ્રેજીમાં કહેવાય છે એસરેટિવ સેન્ટેન્સ. બરાબર, તેની વાક્યરચનાનો આપણે અભ્યાસ કર્યો, તેમજ એક્ઝામ્પલ પણ જોયા. ત્યારબાદ જે સેન્ટેન્સ એટલે કે વાક્યના પ્રકારોમાં છે, સેકન્ડ ટાઈપ છે ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ એટલે કે પ્રશ્નાર્થ વાક્ય. ઇન્ટ્રોગેટિવ એટલે કે પ્રશ્નાર્થ વાક્ય, એટલે કે કોઈ પણ આપણે પ્રશ્ન પૂછીએ છીએ તે. તો તેની ડેફિનેશન સમજીએ કે જે વાક્યમાં કોઈ પણ હકીકત, માહિતી કે સંમતિ મેળવવા પ્રશ્ન પૂછવામાં આવે તેને પ્રશ્ન વાક્ય કહે છે. એટલે કે કોઈ પણ જે વાક્ય હોય તે વાક્યમાં હકીકત અને માહિતી કે સંમતિ, સંમતિ એટલે કે આપણે કોઈ પણ જગ્યાએ જવું હોય તો આપણે સંમતિ લઈએ, બરાબર, તે સંમતિની વાત છે અહીંયા.
તો કોઈ પણ હકીકત માહિતી કે સંમતિ મેળવવા માટે આપણે જે પ્રશ્ન પૂછવામાં આવે તેને પ્રશ્નાર્થ વાક્ય કહે છે. પ્રશ્નાર્થ વાક્યના અંતે જે પ્રશ્નાર્થ ચિહ્ન મૂકવામાં આવે છે. તો પ્રશ્નાર્થ વાક્યના પણ બે પ્રકાર છે. ફર્સ્ટ છે યસ નો અને સેકન્ડ છે WH ક્વેશ્ચન, એટલે કે WH પ્રશ્ન. તો પ્રશ્નાર્થ વાક્યમાં છે તેના પર બે પ્રકારો પડે છે. તો પહેલું છે યસ નો. યસ નો એટલે કે હા કે ના. આપણે કોઈ પણ પ્રશ્ન પૂછીએ, ફોર એક્ઝામ્પલ સ્કૂલમાં વિદ્યાર્થીઓ હોય તો શિક્ષકને પૂછે કે સર હું ઘરે જાઉં, તો યસ કે નોમાં ઉત્તર આપે કે યસ યુ કેન, એટલે યસ યુ મે ગો, એટલે કે હા તો જઈ શકે છો. નો યુ ડોન્ટ, ના તો જઈ શકતો નથી. સેકન્ડ છે WH પ્રશ્ન. તો તેમાં આપણે જે ફર્સ્ટ છે તેનો અભ્યાસ કરીએ. ફર્સ્ટ છે યસ નો પ્રશ્ન. તો યસ નો એટલે કે હા અથવા તો ના, બરાબર. તો તેની ડેફિનેશન છે, અહીંયા પ્રશ્નની શરૂઆત કોઈ ક્રિયાપદથી થાય છે, એટલે કે આ જે પ્રશ્ન છે જેનો પ્રકાર છે યસ કે નો, એટલે કે હા કે નામાં ઉત્તર આપવાનો હોય, તે પ્રશ્નની શરૂઆત ક્યારથી થાય તો કે ક્રિયાપદથી થાય છે, અને તેનો જવાબ યસ કે નોમાં આપવામાં આવે છે, બરાબર. હા કે ના કોઈ પણ ટૂંકમાં ઉત્તર આપવામાં આવે. હવે ક્રિયાપદથી શરૂ થતો ક્રિયાપદ કયા કયા ક્રિયાપદો છે? તો ક્રિયાપદ જેવા કે એમ, ઇઝ, આર, વોઝ, વર, હેવ, હેઝ, હેડ, ડુ, ડઝ, ડીડ, સેલ, શુડ, વિલ, વુડ, કેન, કુડ, મે, માઇટ અને મસ્ટ. તો આટલા ક્રિયાપદો છે. તો આ ક્રિયાપદથી કોઈ પણ શરૂ થાય વાક્ય તો તેમાં યસ કે નો આવે. ફોર એક્ઝામ્પલ આપણે વિદ્યાર્થી મિત્રો, તમે ક્લાસમાં વોશરૂમ ગયા હોય, બરાબર. વોશરૂમ જઈને ક્લાસમાં તમે એન્ટર થતા હતા, આપણે તમે સરને પૂછો કે મેં આઈ કમ ઇન સર, તો શરૂઆત ક્યાંથી થઈ પ્રશ્નની? તો કે મેંથી. મેં શું છે? તો કે ક્રિયાપદ છે. તો અહીંયા આપણે ડેફિનેશનમાં જોયું કે અહીંયા પ્રશ્નની શરૂઆત કોઈ ક્રિયાપદથી થાય છે. તો ક્રિયાપદ એટલે શું? તો કે મેં. તમે આવો ત્યારે પૂછો કે સર મે આઈ કમ ઇન, એટલે કે સર હું અંદર આવી શકું છું. અથવા તો તમે પૂછો કે સેલ વી ગો, શું અમે જઈ શકીએ છીએ, બરાબર. તે રીતે તો અહીંયા પ્રશ્નની શરૂઆત છે તે કોઈ ક્રિયાપદથી થાય છે, બરાબર. એટલા માટે અહીંયા છે તે આપણે યસ કે નોમાં ઉત્તર આપવાનો હોય છે. આપણે એમને પૂછે કે કેન આઈ યુઝ યોર ફોન, શું હું તમારો ફોન યુઝ કરી શકું છું, તો એ હા કે ના કે યસ યુ મે, એટલે કે હા તો યસ યુ કેન, હા તો કરી શકો છો, નો યુ કાન્ટ, ના તો કરી શકતો નથી. ત્યારબાદ આગળ છે તેના એક્ઝામ્પલ. તો ઇઝ રામભાઈ અ ફાર્મર, એટલે કે શું રામભાઈ છે તે ખેડૂત છે, ફાર્મર એટલે કે ખેડૂત. ઇઝ રામભાઈ અ ફાર્મર. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણે છે તે આગળ અભ્યાસ કર્યો કે આજે યસ અને નોના જે પ્રશ્નો ઉત્તર આપીએ તે ક્રિયાપદથી શરૂ થાય, બરાબર. એટલા માટે અહીંયા બધી આગળ છે તે હંમેશા ક્રિયાપદ જ આવશે. તો અહીંયા છે તે શું છે? તો કે ઇઝ રામભાઈ અ ફાર્મર, એટલે કે શું રામભાઈ છે તે ફાર્મર, ફાર્મર એટલે કે ખેડૂત, એટલે કે શું રામભાઈ છે તે ખેડૂત છે. તો તેનો ઉત્તર આપણે યસ કે નોમાં આપવાનો રહેશે. તો યસ હી ઇઝ, જો તે ખેડૂત હોય તો કહી શકાય કે યસ હી ઇઝ, એટલે કે હા તે છે, અને નો હોય તો ના તે નથી, તો નો હી ઇઝ નોટ, અથવા તો નો હી ઇઝન્ટ. અહીંયા ઇઝ નોટનું ટૂંકું રૂપ છે ઇઝન્ટ. ત્યારબાદ છે સેકન્ડ એક્ઝામ્પલ, કેન યુ સ્પીક ઇંગ્લિશ, શું તમે ઇંગ્લિશ બોલી શકો છો, તો કે યસ આઈ કેન, એટલે કે હા હું બોલી શકું છું, નો આઈ કાન્ટ, હું બોલી શકતો નથી. ટૂંકમાં અહીંયા છે ને ટૂંકમાં ઉત્તર આપવાનો હોય હા અને ના, ટૂંકમાં બતાવી દેવાનું હોય, બરાબર. તે પ્રશ્નોના ઉત્તર છે તે આપણે યસ ને નોમાં ઉત્તર આપવાના હોય છે. ત્યારબાદ થર્ડ એક્ઝામ્પલ છે, ડુ યુ સ્ટડી વેલ, શું તમે સારો અભ્યાસ કરો છો અથવા તો સરખી રીતે અભ્યાસ કરો છો. યસ આઈ ડુ, એટલે કે હા. યસ વી ડુ, એટલે કે હા અમે કરીએ છીએ. નો વી ડોન્ટ, એટલે કે ના અમે કરતા નથી. વધારે હોય તો આપણે વી લગાવીએ છીએ, અને એક વચન હોય તો યસ આઈ ડુ, નો આઈ ડોન્ટ, બરાબર. તે રીતે ત્યારબાદ છે આગળ ફોર્થ એક્ઝામ્પલ, હેવ યુ ફિનિશ યોર હોમવર્ક, એટલે કે શું તે તારું હોમવર્ક છે તે પૂરું કરી નાખ્યું. યસ આઈ હેવ, એટલે કે હા મેં કરી નાખ્યું. નો આઈ હેવન્ટ, એટલે કે ના મેં કર્યું નથી. અહીંયા હેવ નોટનું ટૂંકું રૂપ છે હેવન્ટ. ત્યારબાદ છે ફિફ્થ એક્ઝામ્પલ, વિલ યુ વિઝિટ માય સ્કૂલ, એટલે કે શું તમે મારી સ્કૂલની મુલાકાત લઈશો. યસ આઈ વિલ, એટલે કે હા હું લઈશ. નો આઈ વોન્ટ, એટલે કે ના હું લઈશ નહીં. ત્યારબાદ છઠ્ઠું એક્ઝામ્પલ છે, વેર યુ એબસન્ટ યેસ્ટરડે, એટલે કે ગઈકાલે તું એબસન્ટ હતો અથવા તો ગેરહાજર હતો એવું પૂછે છે. તો યસ આઈ વોઝ, એટલે કે હા હું હતો. નો આઈ વોઝન્ટ, એટલે કે ના હું હતો નહીં.
ત્યારબાદ છે અહીં આપણે જોયું તો ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સના બે પ્રકારો હતા, એમાં ફર્સ્ટ પ્રકારમાં યસ કે નો, એટલે કે હા કે ના, અને બીજો પ્રકાર છે ડબલ્યુએચ પ્રશ્ન. ડબલ્યુએચ પ્રશ્ન જેનો અભ્યાસ આપણે કરીએ તો અહીં પ્રશ્નની શરૂઆત ડબલ્યુએચ શબ્દથી થાય છે, એટલે કે આ જે સેકન્ડ ટાઈપ છે ડબલ્યુએચ પ્રશ્ન, તે ડબલ્યુએચ પ્રશ્નની શરૂઆતમાં છે, તે ડબલ્યુએચ શબ્દથી શરૂઆત થાય. બરાબર, જે રીતે પ્રશ્ન હોય તે મુજબ ઉત્તર અથવા તો જવાબ અપાય છે. તો તેમાં ફર્સ્ટ છે વુ, વુ એટલે કે કોણ. બરાબર, તો અહીંયા વિદ્યાર્થી મિત્રો ફર્સ્ટ છે વુ, તો વુ છે તે ડબલ્યુએચ શબ્દ છે. ત્યારબાદ છે કોણ, કોણ છે એ તેનો અર્થ છે. અને ત્યારબાદ છે કરતા, કરતા છે તે ઉપયોગ છે, એટલે કે વુનો ઉપયોગ આપણે ક્યાં કરીએ છીએ, તો કઈ જગ્યાએ કરી શકીએ તે છે. બરાબર, તો ફર્સ્ટ છે વુ એટલે કે ડબલ્યુએચ પ્રશ્ન શબ્દ, ત્યારબાદ છે કોણ એટલે કે તેનો અર્થ થયો, અને ત્યારબાદ છે કરતા એટલે કે તેનો ઉપયોગ. તો આપણે કોઈ પણ પછી આપણે કોઈને પ્રશ્ન પૂછી શકીએ છીએ કે વુ ઇઝ યોર ફાધર, તારા પપ્પા અથવા તારા પિતાજી કોણ છે, તો કે રમણભાઈ. ઉત્તર સામે આપે રમણભાઈ, અથવા તો આપણે કોઈને પૂછીએ કે વુ આર યુ, તમે કોણ છો. આ સામેવાળા વ્યક્તિ પાસેથી આપણને માહિતી ખ્યાલ હોતી નથી, આપણે અજાણ હોઈએ છીએ, એટલે આપણે એને પૂછીએ કે વુ આર યુ, તમે કોણ છો, તો ત્યારે તે ઉત્તર આપે કે આઈ એમ અ ટીચર, એટલે કે હું શિક્ષક છું. ત્યારબાદ સેકન્ડ એક્ઝામ્પલ છે વુમ, વુમ એટલે કે કોને. અને ત્યારબાદ છે ઉપયોગ, તો કર્મ તરીકે વુમનો ઉપયોગ થાય છે. તો તેમાં એક્ઝામ્પલ છે કે વુમ ડુ યુ વોન્ટ ટુ સી. અહીંયા તમે તો સી એટલે કે જોવાની વાત છે, પરંતુ સી એટલે કે જો અહીંયા છે તે મળવાની બાબતમાં વાત કરવામાં આવી છે કે તમે કોને મળવા ઈચ્છો છો, તો કે ધી પ્રિન્સિપલ એટલે કે આચાર્યને. ત્યારબાદ ડબલ્યુ શબ્દ છે થર્ડ, વોટ, વોટ એટલે કે શું, તો તેનો ઉપયોગ વસ્તુના અર્થમાં પૂછવામાં થાય છે, અથવા આપણે કોઈ પણ વ્યક્તિને પૂછી શકીએ કે વોટ આર ડુઈંગ એટલે કે તમે શું કરો છો. વ્યક્તિ બેઠા હતા પૂછીએ કે વોટ આર ડુઈંગ, તમે શું કરો છો, તો કે રીડિંગ અ બુક એટલે કે હું બુક વાંચી રહ્યો છું. અથવા તો વોટ યુ હેવ, તારી પાસે શું છે, કોઈ પણ લઈ શકીએ છીએ. એટલે કે આ જે વોટ છે તે વસ્તુના ઉપયોગ માટે છે તે લેવામાં મોસ્ટ ઓફ આવે છે. ત્યારબાદ છે ફોર્થ, વેન. વેન એટલે કે ક્યારે, તો ચોક્કસ સમય વર્ણવા માટે વેનનો ઉપયોગ છે તે થાય છે. વેન વિલ યુ કમ, તમે ક્યારે આવશો, તો કે એટ 7 PM એટલે કે 7 વાગે. અહીંયા છે પીએમ, પીએમ એટલે કે સાંજે, અને એએમ એટલે કે સવારે. ત્યારબાદ છે ફિફ્થ, વેર. વેર એટલે કે ક્યાં, તો ચોક્કસ સ્થળનું વર્ણન કરવા માટે વેરનો ઉપયોગ થાય છે. વેર ઇઝ કડવા પાટીદાર સ્કૂલ, કડવા પાટીદાર સ્કૂલ છે તે ક્યાં છે, તો ક્યાં છે એટલે સ્થળનો ઉલ્લેખ થયો. બરાબર, કઈ જગ્યાએ છે તેનું લોકેશન પૂછવામાં આવે છે, તો તેનો ઉત્તર આવે કે એનો ઉત્તર સામે વ્યક્તિ અથવા તો આપને મળી શકે કે ઓપોઝિટ નગરપાલિકા ઓફિસ, એટલે કે નગરપાલિકા ઓફિસની પાછળ. ત્યારબાદ છે સિક્સ, વાય. વાય એટલે કે શા માટે, તો કોઈપણ કારણ જાણવા માટે, રીઝન જાણવા માટે આપણે વાયનો ઉપયોગ છે તે કરીએ છીએ. ફોર એક્ઝામ્પલ, કોઈ વ્યક્તિ આપણે ફોન કરે અને કે હું ઘરે આવું છું, તારે પૂછીએ વાય એટલે કે શા માટે, તો પછી કહે મારે કામ છે એટલા માટે. બરાબર, તે રીતે. તો વાય યુ વોન્ટ ટુ ગો હોમ, તમે ઘરે જવા શા માટે ઈચ્છો છો. વાય યુ વોન્ટ ટુ ગો હોમ, તમે ઘરે શા માટે, તું ઘરે શા માટે જવા ઈચ્છો છો. કોઈ વિદ્યાર્થી હોય આપણે પ્રશ્ન સરને કે સર મારે ઘરે જવું છે, એટલે પૂછીએ કે વાય યુ વોન્ટ ટુ ગો હોમ, તું ઘરે શા માટે જવા ઈચ્છે છો, તો કે આઈ હેવ અ હેડેક એટલે કે મને માથામાં દુખાવો થાય છે, તો મને માથું દુખે છે એટલા માટે મારે ઘરે આ જવું છે. તો માથું દુખે છે તે શું થયું, તો કે રીઝન થયું, કારણ થયું. બરાબર, તો તે કારણ જાણવા માટે આપણે પ્રશ્ન પૂછીએ વાય યુ વોન્ટ ટુ ગો હોમ, તું શા માટે ઘરે જવા ઈચ્છે છો, એટલે કે વાય છે તેનો ઉપયોગ કારણ જાણવા માટે થાય છે. ત્યારબાદ છે સાતમું, વિચ. વિચ એટલે કે કયું અથવા તો કઈ, તો તેમાં છે તેનો ઉપયોગ, આ જે વિચ છે તે વિચનો ઉપયોગ પસંદગી કરવા માટે થાય છે. વિચ ઇઝ યોર ફેવરિટ સબ્જેક્ટ, તારો ફેવરિટ એટલે કે મનગમતો વિષય કયો છે. તો સામેનો વ્યક્તિ ઉત્તર આપે કે ઇંગ્લિશ એટલે કે અંગ્રેજી, તો મારો મનગમતો સબ્જેક્ટ છે અંગ્રેજી, એટલે કે મને અંગ્રેજી શબ્દ છે તે ગમે છે, અથવા તો મારો ફેવરિટ છે. ત્યારબાદ આઠમું છે વૂઝ. વૂઝ એટલે કે કોનું, કોનું એટલે કે માલિકી દર્શાવે છે. ફોર એક્ઝામ્પલ, આપણે ગયા હોય અને બાઇક પડ્યો, ત્યારે પૂછીએ કે વૂઝ બાઇક ઇઝ ધીસ, આ બાઇક કોની છે, તો શું થયું, કોની એટલે કે માલિકી દર્શાવે. કોઈ પણ તેના જે માલિકની બાઇક હોય તો તેનું નામ દર્શાવે કે ભાઈ આ બાઇક છે તે આ ભાઈની છે. બરાબર, તે રીતે. એટલે વૂઝનો ઉપયોગ છે તે વૂઝ એટલે કે કોનું, માલિકી દર્શાવે છે. તો તેનું એક્ઝામ્પલ છે કે વૂઝ મોબાઈલ ઇઝ ધીસ, આ મોબાઈલ કોનો છે, તો રાહુલ, એટલે કે રાહુલનો મોબાઈલ છે.
ત્યારબાદ છે નવમું હાવ. હાવ એટલે કે કેવી રીતે, કેવી રીતે એટલે કે રીત દર્શાવે છે. રીત એટલે કે કોઈ પણ કામ કરીએ અથવા તો કોઈ પણ જગ્યાએ જઈએ આપણે, તો તે જે જઈએ છીએ ને તે રીત બતાવે. કોઈ સાથે વાત કરતા હોય તો આપણે વાત કરવાની રીત હોય બરાબર, તે રીતે. તો તેનું એક્ઝામ્પલ છે, હાઉ ડઝ મિતેશ ગો ટુ સ્કૂલ. મિતેશ છે તે કેવી રીતે શાળાએ જાય છે. કેવી રીતે જાય છે એટલે કે ક્યાં ચાલીને જતો હોય, કે બસમાં જતો હોય, ક્યાં સાયકલમાં જતો હોય બરાબર. કેવી રીતે એટલે કે પછી ઉડીન ન જતો હોય. અહીંયા છે તે કેવી રીતે, કેવી રીતે એટલે કે કઈ રીતે, શેનો ઉપયોગ કરીને સ્કૂલે જાય છે. એમ બસમાં જાય છે, રિક્ષામાં જાય છે, સાયકલ લઈને જાય છે, બાઇક લઈને જાય છે, તે અર્થમાં એટલે કે શાળાએ જવાની રીતનો અહીંયા આપણે ઉલ્લેખ કરવાનો છે. એટલે કે હાઉ ડઝ મિતેશ ગો ટુ સ્કૂલ. મિતેશ છે તે શાળાએ કેવી રીતે જાય છે, તો કે ઓન બાયસિકલ, એટલે કે બાયસિકલ સાયકલ ઉપર જાય છે. ત્યારબાદ છે ટેન, હાઉ મચ. હાઉ મચ એટલે કે કેટલા, કેટલા એટલે કે જથ્થો. હાઉ મચમાં આપણે ગણતરી કરી શકતા નથી, અનકાઉન્ટેબલ છે. ફોર એક્ઝામ્પલ પ્રવાહી છે બરાબર, તે રીતે કઠોળ છે, તો તેની આપણે ગણતરી કરી શકતા નથી. જે જથ્થામાં હોય, પ્રવાહી હોય તો તે જથ્થામાં હોય, તો તેની આપણે ગણતરી કરી શકતા નથી. દૂધ હોય તો દૂધની આપણે ગણતરી ન કરી શકાય કે એક દૂધ છે, બે દૂધ છે, ત્રણ, તો તેમાં આવે છે લીટર આવે છે બરાબર, લીટરમાં આપણે ગણતરી કરી શકીએ છીએ. ત્યારબાદ છે ખાંડ છે, ચા છે, કેરોસીન છે, ડીઝલ, પેટ્રોલ, સોનું, ચાંદી બરાબર, ધાતુ બધી આવી ગઈ એમાં. તો તે જથ્થામાં સ્વરૂપમાં હોય છે. તો આપણે કરિયાણાની દુકાને જઈને કહીએ કે એક ચોખા આપો, તો એક ચોખા એટલે એક ચોખા અંદાણો આપણે હાથમાં ન આપે. આ ત્યાં આપણે કિલો શબ્દ વાપરવો પડે કે એક કિલો ચોખા આપો. શાકભાજી લેવા માટે માર્કેટમાં ગયા હોય તો ત્યાં આપણે એમ ન કહે કે એક બટેકો આપો, ત્યાં આપણે કિલોમાં કહીએ છીએ બરાબર, કે એક કિલો બટેકા આપો. તો તે આપણે ગણી શકતા હોતા નથી, જથ્થામાં હોય બરાબર, એટલા માટે. તો તેનું એક્ઝામ્પલ છે, હાઉ મચ સુગર યુ વોન્ટ ટુ બાય, એટલે કે તમે કેટલી ખાંડ ખરીદવા ઈચ્છો છો. ત્યારબાદ છે ઇલેવન, હાઉ મેની. હાઉ મેની એટલે કે કેટલા, કેટલા એટલે કે કાઉન્ટેબલ, સંખ્યા, ગણતરી કરી શકાય કે એક, બે, ત્રણ, ચાર, પાંચ, છ, સાત, આઠ, તે રીતે બરાબર. હાઉ મેની ફ્રેન્ડ્સ યુ હેવ, એટલે કે તમારે અથવા તો તારે કેટલા મિત્રો છે, તો ફોર ફ્રેન્ડ, એટલે કે ચાર મિત્રો છે. ત્યારબાદ છે 12, હાઉ લોંગ. હાઉ લોંગ એટલે કે કેટલો સમય, તો સમયગાળો છે તે દર્શાવવા માટે હાઉ લોંગનો ઉપયોગ છે તે થાય છે. હાઉ લોંગ, હાઉ લોંગ એટલે કે સમયગાળો, સમયગાળો એટલે કે કેટલી વાર લાગશે. લોકોને પૂછે, કોઈ કહે કે ચલો આપણે છે તે સ્કૂલે જવું છે શાળાએ, તો આપણે પૂછે કે હાઉ લોંગ, કેટલો સમય છે તારે મારા ઘરે પહોંચતા લાગશે, તે રીતે. તો 12મો WH શબ્દ છે હાઉ લોંગ. તો તેનું એક્ઝામ્પલ છે, હાઉ લોંગ ડીડ યુ સ્ટે એટ બોટાદ, એટલે કે બોટાદ તમે કેટલો સમય હતો, તો કેટલો સમયગાળો રોકાવાના છો. હાઉ લોંગ ડીડ યુ સ્ટે એટ બોટાદ, બોટાદ તમે કેટલો સમયગાળો હતો, તો કેટલો સમય રોકાવાના છો. સ્ટે એટલે કે રોકાવવું, રહેવું. ત્યારબાદ છે 13મું, 13, હાઉ ઓફન. ઓફન એટલે કે કેટલી વાર, કેટલી વાર એટલે કે પુનરાવર્તન, પુનરાવર્તન એટલે કે રિપીટ કરવું, રિપીટ કરવું એટલે કે ફરી વખત તે કામ કરવું. હાઉ ઓફન ડુ યુ ટેક ટી, એટલે કે તમે કેટલી વખત કોફી લો છો, તો કેટલી વખત કોફી છે તે લ્યો છો. તો દિવસમાં બે ત્રણ વખત કોફી લેતા તો તે શું થયું, તો કે પુનરાવર્તન થયું. તો તેનો, તે દર્શાવવા માટે આપણે હાઉ ઓફનનો ઉપયોગ કરીએ છીએ. હાઉ ઓફન ડુ યુ ટેક ટી, અથવા તો કહી શકાય છે કે હાઉ ઓફન ડુ યુ ટેક ટી અથવા તો કોફી, એટલે કે તમે કેટલી વખત કોફી લ્યો છો. ત્યારબાદ છે 14, હાઉ ફાર. ફાર એટલે કે દૂર, કેટલું દૂર, એટલે કે અંતર જાણવા માટે અહીંયા હાઉ ફારનો ઉપયોગ છે તે થાય છે. અંતર એટલે કે ડિસ્ટન્સ, જેને આપણે કિલોમીટરમાં માપીએ છીએ. તેનું એક્ઝામ્પલ છે, હાઉ ફાર ઇઝ યોર સ્કૂલ, તારી સ્કૂલ કેટલી દૂર છે. તો કેટલી દૂર છે એટલે કે આપણે કિલોમીટર માપીએ કે ભાઈ એક કિલોમીટર દૂર છે, બે કિલોમીટર, અડધો કિલોમીટર, તે રીતે બરાબર. અંતર એટલે કે ડિસ્ટન્સ જાણવા માટે. ત્યારબાદ છે 15, હાઉ ડીપ. ડીપ એટલે કે ઊંડાઈ, ઊંડાઈ એટલે કે કોઈ કૂવો હોય, તળાવ હોય, તો આપણે કહીએ કે આની કેટલી ઊંડાઈ હશે, એટલે કે કેટલું ઊંડું હશે, તે રીતે. હાઉ ડીપ એટલે કે કેટલી ઊંડાઈ, તો ઊંડાઈ જાણવા માટે હાઉ ડીપનો ઉપયોગ છે તે થાય છે. હાઉ ડીપ ઇઝ ધેટ વેલ, પેલી જે વેલ, વેલ એટલે કે કૂવો, પેલો જે કૂવો છે તે કેટલો ઊંડો છે. પડવું હોય એટલા માટે માણસોને એ પૂછતા હોય કે પેલો જે કૂવો છે તે કેટલો ઊંડો છે, તો તમે કૂદીને માપી શકો છો બરોબર. ત્યારબાદ છે 3rd ટાઈપ વાક્યમાં, એટલે કે જે આપણે વાક્યના પ્રકારો છે તેમાં ત્રીજો પ્રકાર છે ઇમ્પેરેટિવ સેન્ટેન્સ. ઇમ્પેરેટિવ સેન્ટેન્સ એટલે કે આજ્ઞાર્થ વાક્ય.
तो तेने डेफिनेशन समझिए कि जे वाक्य में हुकम, विनंती, सलाह, आदेश, चेतवनी, धमकी, आजीजी जेवा भाव व्यक्त करवामां आवे ते वाक्य ने आज्ञार्थ वाक्य कहे छे। एटले के जे वाक्य में हुकम होय, विनंती होय, एटले के रिक्वेस्ट, सलाह, आदेश, चेतवनी, धमकी, आजीजी जेवा भाव व्यक्त करवामां आवे तेवा वाक्य ने आज्ञार्थ वाक्य कहेवाय। आज्ञार्थ वाक्य हकार में टू वगरना मूल क्रियापद थी शुरू थाय छे, एटले के आज्ञार्थ वाक्य छे ते आज्ञार्थ वाक्य हकार में एटले के एफर्मेटिव में पॉजिटिव सेंटेन्स में छे ते टू वगरना मूल क्रियापद थी शुरू थाय छे, एटले के आज्ञार्थ वाक्य छे ते हकार में मूल क्रियापद थी चालू थाय छे। आज्ञार्थ वाक्य नकार में डोंट थी शुरू थाय छे, बराबर। मूल हकार में छे ते मूल क्रियापद थी थाय अने नकार में छे ते डोंट थी शुरू थाय छे। ત્યારબાદ આગળ છે તેના એક્ઝામ્પલ, પ્લીઝ ગીવ મી યોર એડ્રેસ, મહેરબાની કરીને મને તમારું એડ્રેસ સરનામું આપો, તો પ્લીઝ આવ્યો, પ્લીઝ એટલે શું કર્યું તો કે રિક્વેસ્ટ કરી, વિનંતી કરી કે મહેરબાની કરીને મને તમારું એડ્રેસ આપો। ત્યારબાદ છે સેકન્ડ એક્ઝામ્પલ, સ્ટડી સિન્સિયરલી, એ કે ખૂબ જ ધ્યાનપૂર્વક હતો તો સિન્સિયરલી સારી રીતે છે તે ભણો, તો તે શું થયું તો કે એડવાઇઝ આપી, સલાહ આપી। ત્યારબાદ વિદ્યાર્થીઓ પર ડિપેન્ડન્ટ છે સિન્સિયરલી ભણવું કે ન ભણવું, આપણે આપણી રીતે સલાહ છે આપીએ છીએ। ત્યારબાદ છે અથવા ડોન્ટ ડ્રાઈવ વિથઆઉટ લાયસન્સ, લાયસન્સ વગર ગાડી ચલાવવી જોઈએ નહીં, અથવા તો લાયસન્સ વગર છે તો ડ્રાઇવિંગ કરવું જોઈએ નહીં, તો તે શું થયું તો કે વોર્નિંગ થઈ, ચેતવણી થઈ, નહીં તો પછી પોલીસવાળા છે તે ઊભા રહીને સ્લીપ ફાટ નાખે, બરાબર। ત્યારબાદ છે ફોર્થ, રિસ્પેક્ટ ધી ટીચર્સ, એટલે કે શિક્ષકો છે તેનું માન જાળવો, તે શું થયું ડ્યુટી થઈ, આપણી ફરજ થઈ, બરાબર, માતા પિતા, શિક્ષકો, ત્યારબાદ વડીલો છે તેનું આપણે માન જાળવવું જોઈએ, તો તે આપણી એક ફરજ છે, નૈતિક ફરજ છે। ત્યારબાદ છે ફિફ્થ, ડોન્ટ સ્મોકિંગ હિયર, અહીંયા ધૂમ્રપાન કરવું નહીં। તમે ઘણી બધી જગ્યાએ ગયા હશો ત્યાં લખ્યું હશે, મોલમાં છે, ત્યારબાદ સિનેમાઘરમાં હોય છે, હોસ્પિટલમાં, સ્કૂલમાં, ઘણી જગ્યાએ ગાર્ડનમાં બોર્ડ મારેલા હોય કે ડોન્ટ સ્મોક હિયર, અહીંયા છે તે ધૂમ્રપાન કરવું નહીં, તો તે શું થયું તો કે ઓર્ડર થયો, હુકમ થયો। ત્યારબાદ છે લાસ્ટ, આપણે જે વાક્યોના પ્રકારોમાં ચોથું જે લાસ્ટ છે, એક્સક્લેમેટરી સેન્ટેન્સ, એટલે કે ઉદ્ગાર વાક્ય। તો આ લાસ્ટ પ્રકાર છે એક્સક્લેમેટરી સેન્ટેન્સ, એટલે કે ઉદ્ગાર વાક્ય। તો તેની ડેફિનેશન છે કે જે વાક્યમાં હૃદયની તીવ્ર લાગણીના ભાવ, જે વાક્યમાં હૃદયની તીવ્ર લાગણીના ભાવ, જેવા કે આનંદ, શોક, પ્રશંસા, તિરસ્કાર, આશ્ચર્ય, ગુસ્સો, ભય વ્યક્ત કરવામાં આવે તેને ઉદ્ગાર વાક્ય કહે છે। ટૂંકમાં આપણા જે મનના હાવભાવ છે, ટૂંકમાં વાત કરીએ તો આપણા જે મૂડ, આપણા મૂડ ઉપર ડિપેન્ડ છે, આપણો મૂડ સારો હોય તો આપણે આનંદમાં હોય, અત્યારે કોરોના વાયરસની મહામારી ચાલી રહી છે, ઘણા લોકો છે તે એક્સપાયર્ડ થઈ રહ્યા છે, તો આપણી અંદર શોકની ભાવના હોય, બરાબર, ગવર્મેન્ટ છે તે કંઈ એક્શન કરી રહી નથી તો આપણી અંદર ગુસ્સાનો ભાવ હોય, ઘરની બહાર આપણે નીકળતા ન હોય કોરોના વાયરસ છે, આપણને બીક લાગે કોરોના વાયરસ થઈ જશે આપણને, તો આપણી અંદર ભયનો ભાવ ઉત્પન્ન થાય, તે રીતે ઉદ્ગાર વાક્યને અંતે ઉદ્ગાર ચિહ્ન મુકાય છે, એ તમને ખ્યાલ હશે। ત્યારબાદ છે અંગ્રેજીમાં ઉદ્ગાર વાક્ય બે રીતે વ્યક્ત થાય છે, એટલે કે અંગ્રેજી લેંગ્વેજ છે તેમાં ઉદ્ગાર વાક્ય એટલે કે એક્સક્લેમેટિવ સેન્ટેન્સ છે તે બે રીતે વ્યક્ત થાય છે, એટલે કે બે રીતે તેને દર્શાવી શકીએ છીએ, એમાં ફર્સ્ટ છે વોટ અને હાઉથી, જે બે પ્રકારો છે તેમાં ફર્સ્ટ પ્રકાર છે વોટ અને હાઉ, એટલે કે વોટ અને હાઉ બંનેથી આપણે એક્સક્લેમેટિવ સેન્ટેન્સ એટલે કે ઉદ્ગાર વાક્યનું વર્ણન કરી શકીએ છીએ। તો તેમાં ફર્સ્ટ જે ટાઈપ છે વોટ અને હાઉ તેનું આપણે એક્ઝામ્પલ સમજશું, તો ફર્સ્ટ એક્ઝામ્પલ છે વોટ અ ગ્રેટ મેન બાબા સાહેબ આંબેડકર વોઝ, એટલે કે બાબા સાહેબ આંબેડકર છે તે કેટલા મહાન વ્યક્તિ હતા, તો આ શું થયું કેટલા મહાન વ્યક્તિ હતા, તો આ ઉદ્ગાર વાક્ય એટલે કે લાસ્ટમાં છે તે ઉદ્ગાર ચિહ્ન મૂકવામાં આવે છે। ખાસ યાદ રાખજો કે જે આપણે એક્સક્લેમેટિવ સેન્ટેન્સમાં વાક્યના બે જે ઉદ્ગાર વાક્ય છે તે વાક્યને વ્યક્ત કરવા માટે બે રીત છે, ફર્સ્ટ રીત છે વોટ અને હાઉ, એટલે કે વોટ અને હાઉ બંનેના વાક્યથી આપણે જો એક્ઝામ્પલ છે તે બનાવી શકીએ છીએ, તો અહીંયા આપણે વોટથી લીધું છે કે વોટ અ ગ્રેટ મેન બાબા સાહેબ આંબેડકર વોઝ, એટલે કે બાબા સાહેબ આંબેડકર છે તે કેટલા મહાન વ્યક્તિ હતા। ત્યારબાદ સેકન્ડ એક્ઝામ્પલ છે હાઉ ગ્રેટ સ્વામી વિવેકાનંદ વોઝ, એટલે કે સ્વામી વિવેકાનંદ છે તે કેટલા મહાન હતા। ત્યારબાદ છે હાઉ ક્યુટ બેબી, એટલે કે કેટલું સુંદર અથવા કેટલું ક્યુટ બાળક છે, બેબી ગર્લ છે, નાનું બાળક હોય સરસ મજાનું, તો આપણે કહીએ કે હાઉ ક્યુટ એટલે કેટલું સુંદર, કેટલું સરસ છે। ત્યારબાદ છે ફોર્થ, વેરી બ્યુટિફુલ ગાર્ડન, એટલે કે ખૂબ જ સુંદર ગાર્ડન છે। ફિફ્થ છે વેરી ઓસમ ડેકોરેશન ઓફ રિસેપ્શન, એટલે કે રિસેપ્શનનું ડેકોરેશન છે, શણગાર છે તે ખૂબ જ ઓસમ, ખૂબ જ સરસ, અદ્ભુત છે। ત્યારબાદ છે સેકન્ડ ટાઈપ, ઉદ્ગાર સૂચક શબ્દો દ્વારા,
આપણે જે આગળ જોયું કે ઉદ્ગાર વાક્ય છે તેને વ્યક્ત કરવા માટે બે રીત છે. ફર્સ્ટ રીતે આપણે જોઈએ વોટ અને હાઉથી, બરાબર. ત્યારબાદ સેકન્ડ રીત છે કે ઉદ્ગાર સૂચક શબ્દ દ્વારા, એટલે કે ઉદ્ગાર સૂચક શબ્દ દ્વારા આપણે ઉદ્ગાર વાક્ય બનાવી શકીએ છીએ. તેમાં ફર્સ્ટ એક્ઝામ્પલ છે, અલાસ આઈ હેવ લોસ્ટ માય મોબાઈલ. અલાસ એટલે કે અરે રે, અરે રે એટલે કે સેડ ભાવ થયો. આપણે કહીએ છીએ ખબર કે અરે રે આઈ હેવ લોસ્ટ માય મોબાઈલ, એટલે કે અરે રે મેં મારો મોબાઈલ છે તે ગુમાવી દીધો, તો ખોઈ નાખ્યો. તો શું થયું, તે દુઃખની ભાવના થઈ. અત્યારના સમયમાં મોબાઈલ વગર માણસને ચાલતું નથી. એના પર કોરોના વાયરસ છે, લોકડાઉનનો સમયગાળો છે, એટલે મોબાઈલ છે તે મોસ્ટ ઓફ મોબાઈલનો સમય છે તો લોકો વિતાવતા હોય છે. અલાસ આઈ હેવ લોસ્ટ માય મોબાઈલ, એટલે કે અરે રે મેં મારો મોબાઈલ ગુમાવી દીધો. સેકન્ડ છે, હુર્રે ઇન્ડિયા ક્રિકેટ ટીમ હેઝ વન ધી મેચ. હુર્રે એટલે કે અહીંયા છે તે હુર્રે એક શબ્દ છે ખુશી વ્યક્ત કરવા માટે, કે ઇન્ડિયન ક્રિકેટ ટીમ હેઝ વન ધી મેચ, એટલે કે હુર્રે ઇન્ડિયન ક્રિકેટ ટીમ છે, ભારતીય ક્રિકેટ ટીમ છે તેને મેચ છે તે જીતી લીધી. ત્યારબાદ છે થોડા, બ્રાવો યુ હેવ ડન વેરી વેલ, એટલે કે ખૂબ સરસ તે છે તે ખૂબ સારી રીતે કામ છે તે કર્યું. ત્યારબાદ ફોર છે, વાવ આઈ વોન ધ ફર્સ્ટ પ્રાઇઝ, એટલે કે ખૂબ સરસ મેં, વાવ આઈ વોન ધ ફર્સ્ટ પ્રાઇઝ એટલે કે મેં છે તે પ્રથમ ઇનામ છે તે જીત્યું. ત્યારબાદ ફિફ્થ છે, ફેન્ટાસ્ટિક લેટ્સ ગો ટુ મનાલી, એટલે કે ખૂબ સરસ ચલો આપણે મનાલી જઈએ. તો ફેન્ટાસ્ટિક, બ્રાવો, હુર્રે, અલાસ, વાવ આ બધા છે તે અલગ અલગ શબ્દો છે જે અલગ અલગ ભાવો છે તે રજૂ કરે છે. જેવો આપણો મૂડ હોય તેવો આપણો ચહેરા પરનો ભાવ હોય છે. અત્યારે કોરોના વાયરસની મહામારી છે, લોકો છે તે મૃત્યુ પામી રહ્યા છે, તો આપણે સમાચાર મળ્યો તો આપણે દુઃખની લાગણી થાય. ત્યારબાદ લોકડાઉન છે તે દૂર થવાનું હોય તો આપણી અંદર ખુશીનો ભાવ હોય કે ચાલો લોકડાઉન દૂર થશે આપણે બહાર જઈ શકશું તે રીતે. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો, જે વાક્યના ચાર પ્રકારો છે, ટાઈપ્સ ઓફ સેન્ટેન્સીસ, એટલે કે વાક્યના પ્રકારો જે ઇંગ્લિશ બેઝિક ગ્રામરમાં ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે, તેમાં આપણે ફર્સ્ટ ટાઈપ હતો એસરેટિવ સેન્ટેન્સ, ત્યારબાદ બીજો હતો ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ, થર્ડ આપણે જોયો ઇમ્પેરેટિવ, અને ફોર્થ એક્સક્લેમેટરી. તો ચારે ચાર જે વાક્યના પ્રકારો છે તે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે, તેમજ સ્પોકન ઇંગ્લિશ માટે પણ ઉપયોગી છે. એટલે દરેક વિદ્યાર્થીઓ છે તે અવશ્ય વિડીયો જોવે અને પોતાની જાતે છે તે ચારે ચાર જે સેન્ટેન્સના પ્રકારો એટલે કે વાક્યના પ્રકારો છે તેના એક્ઝામ્પલ છે તે જાતે લખે. થેન્ક યુ ફોર વોચિંગ ઇંગ્લિશ પાઠશાળા.